હેલો ફ્રેન્ડ્સ, જોધપુરી અને રાજસ્થાની સ્ટાઇલમાં આજે આપણે મિર્ચી વડા બનાવીશું, જે ખાવામાં સોફ્ટ, ટેસ્ટી અને થોડાક એવા સ્પાઇસી બનીને તૈયાર થાય છે. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. ફ્રેન્ડ્સ, આપણે જોધપુરી વડા બનાવીએ છીએ ત્યારે તેનો મસાલો બનાવીશું. મસાલો બનાવવા માટે મેં 2 ચમચી જેટલા ધાણા લીધા છે અને ધાણાને આ રીતે વાટી લેવાના છે. મિર્ચી વડા હોય, બટાકા વડા હોય કે નોર્મલ આપણે ગોટા બનાવતા હોઈએ છીએ ત્યારે ધાણાને આ રીતે ક્રશ કરીને લેવાથી તેનો ટેસ્ટ છે તે બહુ સરસ આવે છે. હવે પેનમાં તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી 1 ચમચી જીરું ઉમેરવાનું છે, જે ધાણા ક્રશ કર્યા હતા તેને પણ ઉમેરવાના છે, અને 1 ચમચી વરિયાળી ઉમેરવાની છે. વરિયાળી ઉમેરવાથી પણ વડાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે અને એક અલગ ફ્લેવર છે તે પણ વડામાં આવી જશે. હવે ત્રણેય મસાલાને સારી રીતે સાતડવાના છે. ફ્રેન્ડ્સ, અહીંયા 2 મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી છે, તેની સાથે લસણ અને મરચાંને પણ ક્રશ કર્યા છે, એટલે કે ફાઇન ચોપ કર્યા છે, તે ઉમેરી અને મિક્સ કરી લઈશું. તમારે લસણ અને મરચાંની પેસ્ટ અલગથી એડ કરવી હોય તો પણ તમે કરી શકો છો. લસણ, મરચાં અને ડુંગળી છે તે સરસ એવા સંતરાઈ ગયા છે, તો હવે મસાલો કરીશું. મસાલામાં 1/2 ચમચી હળદર પાવડર, લાલ મરચું, ધાણાજીરું પાવડર, ગરમ મસાલો ઉમેરવાનો છે. સાથે અહીંયા સફેદ તલ ઉમેરવાના છે અને આમચૂર પાવડર ઉમેરવાનો છે. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને બધા મસાલાને સારી રીતે મિક્સ કરી લેવાના છે. મસાલાને ઉમેર્યા પછી પણ આપણે સાતડવાનું છે, જેથી તેનો ટેસ્ટ છે તે અંદર આવી જશે. મીડિયમ સાઇઝના 4 બટાકા લીધા છે, બટાકાને બાફી લીધા છે. હવે તેને ક્રશ કરી અને તેને પણ આપણે સ્ટફિંગમાં ઉમેરી લેવાનું છે અને સારી રીતે મસાલાથી કોટ કરી લઈશું. તો બટાકા છે તે સરસ એવા મિક્સ થઈ ગયા છે, તો સ્ટફિંગને ઠંડુ થવા માટે મૂકી દેવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા મિર્ચી વડા બનાવવા માટે 250 ગ્રામ સિમલા મરચાં આવે છે તે લીધા છે. તેને સારી રીતે ધોઈ લેવાના છે અને ક્લીન કપડાથી લૂછી લેવાના છે. મિર્ચી વડા બનાવવા માટે આ રીતે મરચું લેવાનું છે અને તેને વચ્ચેથી કટ લગાવવાનું છે અને અંદરના જે બિયા આવે છે તેને નીકાળી લેવાના છે. બિયા સાથે તમે જો વડા બનાવશો તો થોડા તમને તીખા લાગશે, પણ આ રીતે આપણે બધા સિમલા મરચાંમાંથી બિયા છે તેને નીકાળી લેવાનું છે. તો તમે જોઈ શકો છો કે મેં બધા મરચાંમાંથી બિયા છે તે નીકાળી દીધા છે. જોધપુરી મિર્ચી વડા બનાવીએ છીએ ત્યારે વડાનું સ્ટફિંગ છે તે ઠંડુ થઈ ગયું છે, તો તેમાં લીલા ધાણા ઉમેરી અને મિશ્રણને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. હવે જે સિમલા મરચાંમાં કટ લગાવીને રાખ્યા હતા તેમાં આપણે સ્ટફિંગ છે તે સારા પ્રમાણમાં ભરી લેવાનું છે. તો તે જ રીતે બધા સિમલા મરચાંમાં સ્ટફિંગ છે તે ભરી લઈશું. આજના મિર્ચી વડા છે તે ખાવામાં એકદમ સોફ્ટ, ટેસ્ટી અને થોડાક એવા સ્પાઇસી બનીને તૈયાર થાય છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં પણ જરૂર બતાવજો કે આજની રેસીપી કેવી લાગી. અને હા ફ્રેન્ડ્સ, મારી રેસીપી તમને ગમતી હોય તો પ્લીઝ લાઇક કરવાનું ભૂલશો નહીં. હવે આપણા સિમલા મરચાંમાં સ્ટફિંગ છે તે ભરી લીધું છે, તો હવે તેની માટે એક બેટર રેડી કરવાનું છે. મિર્ચી વડા બનાવવા માટે 4 મોટી ચમચી જેટલો ચણાનો લોટ લેવાનો છે, 1/2 ચમચી હળદર પાવડર, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે. મસાલાને સારી રીતે મિક્સ કરવાનું છે અને જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરી અને એક થીક બેટર રેડી કરવાનું છે. અહીંયા વડા બનાવવા માટેનું બેટર છે તે બહુ પતલું નથી બનાવવાનું, થોડું થીક હોય તેવું જ આપણે બેટર રેડી કરીશું. ચણાના લોટનું બેટર થીક રાખવાથી જ્યારે પણ આપણે વડા તળીએ છીએ ત્યારે તેનું લેયર છે તે એકદમ સોફ્ટ બનીને તૈયાર થાય છે, અને બેટરને પતલું રાખવાથી તેનું લેયર છે તે પતલું રહે છે. તો બેટર રેડી થઈ ગયું છે, તો હવે ખાવાના સોડા ઉમેરવાના છે. તમારે ખાવાના સોડા ના ઉમેરવા હોય તો જે ઈનો આવે છે તે પણ તમે લઈ શકો છો. ખાવાના સોડા ઉમેર્યા પછી પણ બેટરને સારી રીતે હલાવી દેવાનું છે, એટલે કે બેટર છે તે સરસ એવું ફૂલી જશે અને થોડું સ્મૂથ થઈ જશે. તેલ ગરમ થઈ ગયું છે, તો હવે જે સિમલા મરચાં રેડી કર્યા હતા તેને ચણાના લોટમાં આ રીતે ડીપ કરવાનું છે અને સરસ એવું કોટિંગ થઈ જાય પછી જ આપણે તેને તળી લેવાના છે. બધા મરચાંને ચણાના લોટમાં કોટિંગ કરી અને તળી લઈશું. ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી વડાને તળવાના છે. વડાને તેલમાં ઉમેર્યા પછી તૈયારીમાં નથી હલાવવાનું, થોડાક એવા થઈ જાય પછી ચમચીથી આ રીતે ફેરવતા જવાનું છે અને બધી સાઈડથી સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી વડાને તળી લેવાના છે. તો અહીંયા આપણે આ રીતે થોડા ફેરવતા જવાનું છે અને બધી સાઈડથી સરસ એવો ગોલ્ડન બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી મિર્ચી વડાને થવા દઈશું.
ફ્રેન્ડ્સ, મિર્ચી વડા છે તે એકદમ સોફ્ટ, થોડા સ્પાઈસી અને ટેસ્ટી બનીને તૈયાર થાય છે. તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. વડા છે તે બહુ સરસ બનીને તૈયાર થશે. તો મિર્ચી વડા છે તે તળાઈ ગયા છે, તો તેને એક પ્લેટમાં લઈ લઈશું અને ગરમા ગરમ વડાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. આજની રેસીપી એટલે જોધપુરી અને રાજસ્થાની સ્ટાઇલ મિર્ચી વડાની રેસીપી જે બનીને તૈયાર થઈ ગઈ છે. તો તેની સાથે મેં ટોમેટો કેચઅપ સર્વ કર્યો છે. તમે ખજૂર આંબલીની ચટણી કે ગ્રીન ચટણી પણ સર્વ કરી શકો છો. તો પરફેક્ટ એવા જોધપુરી મિર્ચી વડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને કટ કરીને પણ બતાવીશ કે એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા વડા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો આજની મારી વડાની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂર બતાવજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય.